કુદરતી આપત્તિ અને વ્યવસ્થાપન અંતર્ગત આજના વિડીયોમાં આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બે હજાર પાંચની પરીક્ષાલક્ષી ચર્ચા કરીશું મિત્રો હવે વિડીયો કરીએ સ્ટાર્ટ અને જોઈએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બે હજાર પાંચ શું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બે હજાર પાંચની કલમ બાવીસ મુજબ આપત્તિ એટલે કોઈપણ વિનાશ અકસ્માત આફત અથવા કોઈપણ કુદરતી બનાવ અથવા માનવસર્જિત કારણોથી અથવા અકસ્માત અથવા બેદરકારી દ્વારા ઉદ્ભવતી ગંભીર ઘટના એટલે આપત્તિ કહેવામાં આવે છે હવે મિત્રો જોઈશું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના એકાવનથી સાઠ સુધીની જે કલમો છે તે શું કહે છે તે જાણીએ હવે જોઈએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકને કલમ નંબર એકાવન જે અવરોધ ઊભા કરવા બદલની સજાની જોગવાઈ કરવામાં આવી છે કોઈપણ વાજબી કારણ વિના કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના કોઈપણ અધિકારી અથવા કર્મચારીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ તેના કાર્યોની કામગીરીમાં રાષ્ટ્રીય ઓથોરિટી અથવા રાજ્ય ઓથોરિટી અથવા જિલ્લા અધિકારી દ્વારા અધિકૃત વ્યક્તિને અવરોધે છે જો તે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા રાષ્ટ્રીય કારોબારી સમિતિ અથવા રાજ્ય કારોબારી સમિતિ અથવા જિલ્લા અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા કોઈપણ નિર્દેશોનું પાલન કરવાનો ઇનકાર કરે છે તો તે વ્યક્તિને શિક્ષા કરવામાં આવશે હવે મિત્રો જોઈએ આ કલમ અંતર્ગત શિક્ષાની શું જોગવાઈ છે તો સજા જોઈએ તો એક વર્ષ સુધીની કેદની સજા અને દંડ અથવા કેદ અને દંડ બંને પણ થઈ શકે છે જો સરકારી અધિકારી અથવા કર્મચારીઓ અથવા અધિકૃત વ્યક્તિના કામો અવરોધ હોવાને કારણે અથવા દિશાઓનું પાલન ન કરવાને કારણે માનવ જીવનને માનવ સમુદાયને ઈજા પહોંચે છે અથવા તો નુકસાન થાય છે તો તે વ્યક્તિને એટલે કે અધિકારીને એક વર્ષ માટેની કેદની સજા કરવામાં આવે છે અને આ સજા વધારીને બે વર્ષની પણ થઈ શકે છે હવે જોઈએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ નંબર બાવન જે ખોટા દાવા માટેની સજાની જોગવાઈઓ તો કેન્દ્રીય સરકાર રાજ્ય સરકાર રાષ્ટ્રીય ઓથોરિટીના કોઈ પણ અધિકારીની આફતના પરિણામે તેને કોઈ રાહત સહાય સમારકામ પુનર્નિર્માણ અથવા અન્ય લાભો પ્રાપ્ત થાય છે એવો ખોટો દાવો કરે છે રાજ્ય સત્તાધિકારીઓ અથવા જિલ્લા અધિકારીઓ જો દોષિત સાબિત થાય તો આવા ખોટા દાવા કરનાર વ્યક્તિને શિક્ષા કરવામાં આવે છે હવે જોઈએ આ શિક્ષાની જોગવાઈઓ ખોટા દાવા કરીને સરકારના કોઈપણ અધિકારી પાસેથી રાહત સહાય સમારકામ અન્ય લાભો મેળવવા માટે દોષિત થયેલ વ્યક્તિને બે વર્ષની જેલ અથવા દંડની સજા અથવા બે વર્ષની જેલ અને દંડ બંને સાથે થઈ શકે છે હવે મિત્રો જોઈશું ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ નંબર ચોપ્પન જે ખોટી ચેતવણી માટેની સજા જે કોઈ પણ આપત્તિ અથવા તેની ગંભીરતા અંગે ખોટી ચેતવણી ફેલાવે છે મેસેજ ફેલાવે છે જેના પરિણામે સમાજના લોકોમાં ગભરાટ ફેલાયો છે આવી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને એક વર્ષ સુધીની કેદની સજા ફટકારવામાં આવે છે અને દંડ માટે પણ તે જવાબદાર રહેશે હવે મિત્રો જોઈશું કલમ નંબર પંચાવન જેમાં સરકારી વિભાગો દ્વારા કરાયેલા ગુનાઓના સંબંધમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ નંબર પંચાવન છે આ કલમની જોગવાઈઓ મુજબ જો સરકારના કોઈ પણ વિભાગ દ્વારા આ કાયદા હેઠળનો ગુનો કરવામાં આવ્યો છે ત્યારે વિભાગનો હવાલો સંભાળતા અધિકારી તે ગુના માટે દોષિત માનવામાં આવશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તે મુજબની સજા કરવામાં આવશે પેટા કલમ એકમાં સમાવેલ કંઈ પણ હોવા છતાં જો આ કાયદા હેઠળનો ગુનો સરકારના કોઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હોવાનું સાબિત થાય છે તો તે ગુના તો ગુનો સંમતિથી કરવામાં આવે છે આવા અધિકારીને તે ગુના બદલ દોષી માનવામાં આવશે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તે મુજબ શિક્ષા પણ કરવામાં આવશે હવે જોઈશું કલમ નંબર છપ્પન ફરજ પર મુકાયેલા અધિકારીની ફરજમાં નિષ્ફળતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકની કલમ છપ્પનની જોગવાઈનું ઉલ્લંઘન કરવા અંગે કોઈ પણ અધિકારી કે જે ના પર આ કાયદા હેઠળ કોઈ પણ ફરજ લાદવામાં આવી છે અને તે પોતે તેની ફરજની ફરજોની કામગીરીથી ખસી જાય છે અથવા તેના અધિકારીની લેખિતમાં પરવાનગી લેતા પહેલાં તેની ફરજો નિભાવવાનો ઇનકાર કરે છે જે અધિકારી તેની ફરજ બજાવવા અને કાયદાની જોગવાઈનો ભંગ કરવા બદલ દોષી સાબિત થશે તો તેને એક વર્ષની કેદની સજા અથવા દંડની સજા અથવા કેદ અને દંડ બંને પ્રકારની સજા થઈ શકે છે હવે મિત્રો જોઈશું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ નંબર સત્તાવન આ કલમની જોગવાઈ મુજબ કલમ નંબર સત્તાવનની બાબતમાં કોઈપણ હુકમનો ભંગ માટેની સજા જો કોઈપણ વ્યક્તિ આ કાયદાની કલમ પાસઠ હેઠળ બનેલા કોઈપણ હુકમનું ઉલ્લંઘન કરે છે તો આવા હુકમના ઉલ્લંઘન માટે એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા કેદ અને દંડ બંને સાથે થઈ શકે છે હવે મિત્રો આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બે હજાર પાંચની કલમ પોસઠમાં શું જોગવાઈ કરવામાં આવી છે તે જાણી લઈએ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ નંબર પાંસઠ હેઠળ બચાવ કામગીરી માટેના સંસાધનો વાહનો વગેરેની જરૂરિયાતની શક્તિનો સમાવેશ કરવામાં આવેલો છે આ વિભાગના સંસાધનોમાં પુરુષો અને ભૌતિક સંસાધનોનો સમાવેશ થાય છે જ્યારે સેવાઓમાં જોઈએ તો સુવિધાઓનો સમાવેશ થાય છે પરિસરમાં જોઈએ તો જમીન મકાન ઝૂંપડું અથવા તેના ભાગ સિવાયનો કોઈ વાહનનો ઉપયોગ વાહનનો ઉપયોગ વાહન વ્યવહારના હેતુ માટે થઈ શકે તેવું યાંત્રિક દ્વારા ચલાવેલ છે શક્તિ અથવા અન્યનો સમાવેશ થાય છે હવે જોઈએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ નંબર અઠાવન જે કંપની દ્વારા ગુના સંદર્ભમાં સમાવેશ કરવામાં આવેલો છે આ કાયદા હેઠળનો ગુનો કંપની અથવા નિગમ કોર્પોરેટ અથવા વ્યક્તિઓના અન્ય સંગઠન દ્વારા કરવામાં આવ્યો હોય તો દરેક વ્યક્તિને કંપનીના ધંધાનું સંચાલન કરવામાં આવતા ગુના માટે તેમજ સાથે કંપનીને પણ દોષિત માનવામાં આવશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ગુના મુજબ શિક્ષા પણ કરવામાં આવશે હવે મિત્રો જોઈશું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ નંબર ઓગણસાઠ જેમાં કાર્યવાહી ચલાવવા માટેની પૂર્વ મંજૂરીની જોગવાઈ કરવામાં આવેલી છે આ કાયદાની કલમ પંચાવન જે સરકારી વિભાગ દ્વારા ગુના સાથે સંબંધિત છે અને કલમ છપ્પન હેઠળ કોઈ અધિકારી તેની ફરજની કામગીરીનું ઉલ્લંઘન કરે છે અથવા આ કલમો હેઠળ દંડનીય ગુના માટે કોઈ કાર્યવાહી ચલાવવાનો આદેશ આપે છે ત્યાં સુધી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અથવા કોઈપણ સરકારની જોગવાઈઓ કરવામાં આવશે નહીં હવે જોઈશું કલમ નંબર સાહીઠ કોર્ટ દ્વારા ગુનાઓની નોંધ લેવા અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ કોર્ટ આ કાયદા હેઠળ ગુનાની નોંધ ત્યારે જ લેશે જ્યારે નીચે મુજબ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે એટલે કે કોર્ટ આ કાયદા હેઠળના કોઈપણ દાવોની નોંધ માત્ર ત્યારે લેશે જ્યારે સરકાર અથવા વહીવટી તંત્ર દ્વારા દાવો કરવામાં આવે નેશનલ ઓથોરિટી સ્ટેટ ઓથોરિટી સેન્ટ્રલ ગવર્મેન્ટ રાજ્ય સરકાર ડિસ્ટ્રિક ઓથોરિટી અથવા સરકાર દ્વારા અધિકૃત અન્ય કોઈ અધિકારી ફરિયાદ નોંધાવી શકે ત્યારે જ કોઈપણ વ્યક્તિ કે જેને ગુના માટે નિર્ધારિત રીતે ત્રેવીસ દિવસની નોટિસ આપી હોય અને રાષ્ટ્રીય ઓથોરિટી રાજ્ય સત્તા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જિલ્લા સત્તા અથવા અન્ય કોઈ અધિકારી અથવા અધિકારી પાસે ફરિયાદ નોંધાવવાનો ઈરાદો હોય ત્યારે કોર્ટ દ્વારા ગુનાઓની નોંધ લેવામાં આવશે થેન્કસ ફોર વોચિંગ હું આશા રાખીશ કે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો પાર્ટ ચાર આપણને ગમ્યો હશે પાર્ટ વન ટુ અને થ્રી આ ત્રણેય વિડીયોની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે એ વિડીયો જોઈ શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં હવે મળીશું એક નવા વિડીયો સાથે એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ વંદી માતરમ જયગરી ગુજરાત